जो एनो बीजो प्रसंग याद आयो, पहली बार बोलू छु आ प्रसंग, मारी जिंदगी में पहली बार आ प्रसंग बोलू, याद आयो एटले कहू। જસદણના આલા ખાચરના બહુ નજીકના વ્યક્તિ, હવે એનો જેના નજીકના જ માણા રાજા હોય, એ પોતે ઘોડી લઈને નીકળ્યા અને હોકાના શોખીન ઘોડા ઉપર બેઠા બેઠા હોકો પીતા જાય, કેવી ફાઈટ। એમાં એક પટેલ નું ખેતર આવ્યું, બરોબર એમ કેવાય કે લાણી થઈ ગયેલી અને પોતાના ડુંડા છે એ ખળામાં પડેલા, અને એને ત્યાં ઘોડું લીધું, એટલે દરબારના બહુ નજીકના માણા એટલે આગતા સ્વાગતા કરી ખાટલા પાથરી દીધા, પાણી પાયું, ચા પાય, પછી કીધું બાપુ કઈ સેવા, સેવા એટલી જ, મારા હોકામાં દેતવો ખાલી થઈ ગયો છે, મને દેતવો પાડી દે। હા બાપુ હમણાં પાડી દઉં, તાકે એનો નહીં, જે આપણા ખંપાળી કયો કે દંતાળીયા જે કહેવાતો હોય, જે ડુંડા બાજરાના લેવા માટે એના દાંતા, એ એને નજરમાં આવ્યા ને કીધું ઓલા દાંતા આવે ને એ કડક લાકડું હોય, એના દેતવો હારો થાય એના પાડી દે। કહે બાપુ એના દેતવો પાડું તો માથે મેં હમણાં આગળ આવી જાય તો મારે આ પગર હેનાથી ભેગો કરવો, કે કીધું છે કે માર ખાવા છે। ઓલો માણા કાંઈ બોલ્યા વગર પોતાની ખંપાળીને બાળી દેતવો પાડી એને આપી દીધો, ઓલો હોકો પીની માણા રવાના થઈ ગયો, અને માથેલી કલાક ગઈ, હામેલાની ધારે મેં મંડાણો, ખંપાળી હતી નહીં, આ છે કેટલું ભેગું કરે, અને માણસનું આખું વર ફેલ ગયું, મોલ એમ કહેવાય કે પગર પલળી ગયો, બાજરો પલળી ગયો, રાજમાં ગયા છે। બાપુ આજ હું આ વર્ષે તમને હું કર નહીં આપી શકું, કે બેટા હું ક્યાં જાજો કર લઉં છું, યોગ્ય લાગે તો આપજો, પણ કોઈ દી માગતો નથી, પણ કે બાપુ અમે સામેથી દેહી છીએ, રાજા છે, અમારે દેવું જોઈએ, અમારે તમે અમને રક્ષા કરો છો તો અમારે તમને દેવું જોઈએ, પણ આ વર્ષે હું નહીં આપી શકું। ના પણ હું, કારણ શું કે મારો આખો સિઝન મારી ફેલ ગઈ સાહેબ, મને બહુ નુકસાન ગયું। નુકસાન જવાનું કારણ? કે બાપુ નુકસાન જવાનું કારણ ફલાણા ભાઈ છે ને, હા એ આ રીતે આવ્યા અને આ રીતે ખંપાળીને મારા દાંતાને બાળી નાખ્યા અને એને મેં હોકો ભરી દીધો ને, એટલે બાપા હું પગર હરખો ન કરી શક્યો ને વરસાદ આવી ગયો, એને હાજર કરો, ભલે મારા સંબંધી હોય પણ મારી જનતા ઉપર, મારી પ્રજા ઉપર આવો હક એનો છે નહીં, એને બોલાવો। અને એને દિવાલ પાસે ઊભા રાખ્યા અને કીધું કે હવે ખંપાળી લાવો, બાજુમાં કોઈ હતું રહેતું હતું એની ખંપાળી લાવ્યા અને કીધું કે વડીલ તમને આના દાંતા બહુ ગમે ને, કે હા, આના હોહરવા દાંતા કાઢી નાખો, અને દાંતાથી એમ કહેવાય કે દિવાલમાં જડી દીધા, આવો હુકમ કર્યો। મારો કહેવાનો અર્થ કે ઈ સમાજમાં વાત થાય કે આ રાજા કોઈને મૂકતો નથી, તો કોઈ ઈ એના રાજમાં કોઈ આવી હરકત કરી શકવાનો છે? સાહેબ હોપો પડી ગયેલો કે એના સંબંધી, એના 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 એની બહુ નજીકના માણા હોવા છતાં આવો જો એક ના એક માણસનો એક વર ફેલ થઈ જાય અને આવું કૃત્ય એને કર્યું છે તો એ અને આ સજા દેવી જ જોવે, અને આવી જે મોતની સજા આપીએ, કે મારો કહેવાનો અર્થ એટલો જ છે સાહેબ કે જીવનમાં કાંઈક કરવું ને એમાં સાતી મોટી હોવી જોઈએ, થઈ જશે ને આમ થશે એ ન ચાલે ભલા માણા, હે એટલે કીધું માનવીની પાસે કોઈ માનવી ના આવે। અને કલ્પના કરજો મિત્રો, તમારી ઓફિસમાં કોઈ માણસની આંખમાં જળજળી આવી જાય, આંખમાં આહુડ આવી જાય અને એટલું કે બાપા એટલું મને મદદ કરો ને, એની માટે તૂટી જાજો, કારણ કે આ દુનિયામાં 21મી સદીમાં કોઈને રોવું ને એ કાંઈ નાની માના ખેલ નથી, કારણ કે એની અંદરની આતળી દુભાણી હશે તો જ એને રોયો હોય ભલા માણા, અને એના આહુડા જે લૂસી નાખે એને કોઈ દિયા એમ કહેવાય વાળ વાંકો ન થાય, ભગવાન એની ભેરે હોય છે। પાંચ પાંડવોની ભેગા ભગવાન નું કામ, હગો તો ઓલોય છે, દુર્યોધન કે હગો નથી એમ કયો, વેવાય છે હગા, દુર્યોધન ની દીકરી છે કૃષ્ણ ના દીકરા વેરે, ભગવાન કૃષ્ણ નો દીકરો શ્યામ, શ્યામ ના લગ્ન છે એ દુર્યોધન ની દીકરી સાથે થયેલા છે, સંબંધી કરતા વેવાય નું વધારે ધ્યાન રાખવું પડે, પણ ભગવાને કીધું ગમે હોય જે નીતિમાં ચાલતો હશે એની ભેગો હશ, અને નીતિ ચૂકી જાય એની ભેગો હું કોઈ દી નહીં રહું। આ તો શ્રદ્ધાનો દેશ છે ને, નહીતર પતિ પત્ની બે મંદિરે પગે લાગવા ગયા, બેને આમ બેલ મારીને કીધું, આમ કંઠ ઘણી દિન કરીને ભગવાનને કીધું કે એ મારા નાથ, હે ભગવાન હાથે હાથ ભવ મને આ પતિ આપજે,
ભાઈ ઘૂઘું વાહે જ ઊભો હતો, એને બેલ માર્યો કે આ ભગવાન પાછો આ ભાવ હાથમાં જ હોવો જોવે. લે એની એની વાતો ન રહી સાહેબ. ઈ કાગે ને પાણી પાજે પ્રોગ્રામ નતો ગઈ રાતે, હું શંકરભાઈ કહેતો હતો કાલે એવી જગ્યાએ મેં હતા આખી રાત કે નહીં લાઈટ નો મોબાઈલ નો પ્રકાશ નો અવાજ, સંભળાય તો હાવત ની ત્રાડું સંભળાય. એક મહાત્મા ની એક મઢી હતી, એની એક અગાશી હતી, એની માથે આખી રાત ભૂતા હતા. પછી તો સવારે સુરત નારાયણે જગાડ્યા ત્યારે જાગ્યા. મને દ્વારકા યાદ આવ્યું સાહેબ. શું આ ભારત વર્ષ ની વાતો છે, તમે કલ્પના તો કરો મિત્રો. આવી વાતો કરીએ તો પોરહના પલા ચડે. એક સાંભળા ની અંદર દુનિયા ની અમીરાત ને મૂકી ગયો, અને એક સાંભળા ની અંદર દુનિયા ની ગરીબાઈ ને મૂકી ગયો. કોઈ દી ભેગી ના થઈ શકે. એ ભેગી થતી હોય તો કેવલ ને કેવલ ભારત માં થઈ શકે. ભલા માણા ક્યાં સુદામો અને ક્યાં કૃષ્ણ. ભગવાન કૃષ્ણના સખા સુદામા સાથે ભણેલા, પણ સુદામા ને કોઈ એમ કે દ્વારકા નો રાજા ખાલી વાત કરે. એ દ્વારકા નો નાથ મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી.